પ્રમુખ મૂન રત્નનું સ્મારક બનાવશે મોદીએ કહ્યું મૂનના કારણે કોરિયાના શાંતિ પ્રક્રિયા શરૂ થઈ છે કારણ છે કોરિયાના પિન્સી સાથે અયોધ્યાની સુરી રત્ના લગ્ન થયા હતા ત્યારથી જ બંને દેશના સંબંધ છે ભવિષ્યમાં કારણે સહયોગને જૂથ બનશે કોરિયા ટેકનોલોજીમાં મદદ વધશે મોદીએ કહ્યું ભારત પણ શાંતિ પ્રક્રિયામાં સમાન ભાગીદારી છે રત્નના અયોધ્યાથી દક્ષિણ કોરિયાના ગયા હતા તેમની કબર પણ છે ત્યાં આ સમજૂતીઓ પર મહોર વાગી છે કે કઈ કંઈ સમજૂતી નીચે બધી ડિટેલમાં આપેલી છે કે કઈ કઈ સમજૂતી છે કે ભવિષ્યમાં તેમના કરકરારો પર સંકટ ન આવી શકે ઘણી ખરી બીજી પ્રવૃત્તિ છે સાથે વાટાઘાટોમાં કરી બંને નેતાઓ વેપાર સહયોગ વધારવા સંમત થયા છે કોને અને મોદીએ કરાર કર્યા છે ખાસ દક્ષિણ કોરિયાના પ્રમુખે જાન્યુઆરી બે હજાર ઓગણીસથી મહેસૂલી સેવા ઓનલાઈન આપવા તંત્રએ ટાર્ગેટ કર્યો છે કલેક્ટર કચેરીમાં ગયા વગર ઘર બેઠા સર્વિસ થઈ શકે છે ફાઇલ મેનેજમેન્ટે પ્રોસેસિંગ સિસ્ટમમાં ચુસ્ત અમલ કરવામાં આદેશ આપી દીધો છે આ તુષાર ગણતરી છે કે છેલ્લી ભૌતિક ગણતરી છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર અઢાર સુધીમાં તમામ કચેરીઓમાં એફ એમ પી એસમાં જઈ અરજીઓ નોંધાવી શકશે ઓનલાઈન મોનિટેશની થશે જ્યારે કે કઈ કરાર છે કે ગાંધીનગરમાં આપેલી છે કે મામલતદારથી લઈ જિલ્લા કલેક્ટર કચેરીમાં દ્વારા નાગરિકોને મળતી તમામ પ્રકારની સુવિધાઓ ઓનલાઈન કરી દેવામાં આવશે બિઝનેસ માટે આંધ્રપ્રદેશ દેશનું શ્રેષ્ઠ રાજ્ય જ્યારે ગુજરાત કેટલામાં ત્રીજા સ્થાનથી પાંચમા ક્રમે ધકેલાઈ ગયું છે સરળતાથી બિઝનેસ કરવામાં ગુજરાત ઝારખંડથી પણ પાછળ રહી ગયો છે વર્લ્ડ બેંકે તૈયારી કરેલી છે કે યાદી કે મેઘાલય લક્ષદ્વીપ અને અરુણાચલ પ્રદેશ આ યાદીમાં સૌથી છેલ્લા ક્રમે બે હજાર પંદરમાં ગુજરાત આ યાદીમાં પ્રથમ ક્રમે હતું

નામનો રસપ્રદ અહેવાલ જાહેર કર્યો છે કે વડાપ્રધાન મોદી વડાપ્રધાન મોદી ચાર પોઈન્ટ ચોત્રીસ કરોડ ફોલોઅર્સ સાથે ત્રીજા નંબરે જ્યારે ચાર પોઈન્ટ પચાસ કરોડના કરોડના ફોલોઅર સાથે પોપ ફ્રાન્સી ફ્રાન્સી બીજા નંબર પર રહેલા છે ત્રણસો એક જ વર્ષમાં ફોલોઅર્સ સાથે ચોસઠ પિસ્તાલીસ કરોડ વખત સંવાદ કર્યા આ મામલામાં વડાપ્રધાન મોદી બીજા ગમે છે યુરોપના ટ્વિટર પર સૌથી વધુ સત્તાવન લાખ ફોલોઅપ સાથે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા એ મે પહેલા ક્રમે છે જ્યારે અમેરિકાના વિદેશી વિભાગના ટ્રમ્પ્સનો ફોલોઅપ નથી પણ ઈરાનના પ્રમુખ અને વિદેશના મંત્રીઓ ફોલોઅપ કર્યા છે પર સૌથી લોકપ્રિય નેતા કોણ છે ટ્રમ્પ નરેન્દ્ર મોદી ત્રીજા સ્થાને આવેલા છે ડોનાલ્ડ ટ્રમ્પના બાવન મિલિયન કરતાં પણ વધારે ફોલોઅર્સ છે કેટલાક બાવન મિલિયન કરતાં પણ વધુ ચીનમાં નોબેલ પ્રાઇઝ વિજેતા લુઈની નજર કેદને કેદ વિધવા શિયા ફિનલેન્ડ પહોંચી બેઇજિંગના આ નોબેલ પ્રાઇઝ પુરસ્કારથી સન્માનિત ચીનના અસંતુષ્ટ કાર્યકર્તા લિયુ શિયાઓબાને વિધવા લીવ શિયા છે તેઓ ચીનના છોટી ફિનલેન્ડ પહોંચી ગયા છે બે હજાર દસમાં નોબેલ પુરસ્કાર અર્પણ કરાયો હતો ત્યારથી જ શિયાએ નજર કેદ કરી દેવાઈ હતી જોકે તેના પર કોઈ આરોપ નથી તેમના પર પતિ લીવેને ઓગણીસો નેવીશીમાં પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું ચૂંટણી પહેલા વસ્ત્રાલ એપરલ પાંચ સુધી મેટ્રો દોડાવવા કવાયત કરવામાં આવેલી છે સોળ વર્ષ બાદ મેટ્રો ડિસેમ્બરમાં કેવળ છ પોઈન્ટ પાંચ કિમી પટ્ટામાં શરૂ થશે ચાલીસ કિમીના પ્રથમ તબક્કા પૈકી માત્ર સોળ ટકા હિસ્સામાં પહેલી ટ્રેન દોડશે એક ડબ્બાની કેપેસિટી ત્રણસો પિસ્તાલીસ મુસાફરોને સમા સમાવવાની છે શરૂઆતમાં ટિકિટનો દર ટોકન રૂપે હશે આ ટ્રેન શરૂ કરવામાં મેટ મેગા સિટી અમદાવાદમાં ગુજરાત સરકારના મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટની નકર નક્કર શરૂઆતના ભલે પાંચ વર્ષ પહેલાં શરૂ થયું પણ બજેટના રૂપિયા સો કરોડની જોગવાઈ કરીને એની પહેલ વહેલી જાહેરાત કરી થઈ હતી બે હજાર ચારમાં હવે સોળ વર્ષ બાદ ગાડી પર પટરી ઉપર આવશે અને તેના પર પ્રથમ તબક્કા પર ચાલીસ કિલોમીટર કામ પૈકી સોળ ટકા ઈસમજ થઈ ગયેલું છે યાન વસ્ત્રાલયથી ખોખરા બીજના પૂર્વ છેડે એપ્રલ પાક સુધીના માત્ર સાડા છ કિલોમીટર પાકમાં જ આ ટ્રેન દોડશે કયા કયા વસ્ત્રાલયથી વસ્ત્રાલયથી એપ્રિલ પાક સુધી પૃથ્વીનો સૌથી જૂનો રંગ ગુલાબી છે ખાસ હજુ કેવો સવાલ ગણકે પૂછ્યો કે પૃથ્વીનો સૌથી જૂનો રંગ કયો છે તો જવાબ શું આશે ગુલાબી રંગ છે ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ સહરાના રણમાંથી તેના એકસો દસ કરોડ વર્ષ જૂના પુરાવા શોધી કાઢ્યા છે ઓસ્ટ્રેલિયા રિચર્ડમાં દસ વર્ષ કરતાંય વધુ સમયથી પૃથ્વીનો શોથી જૂના રંગ પર શોધ કરી રહ્યા હતા રણ વિસ્તારની નીચે ખડકાઓમાંથી ગુલાબી રંગના તંતુ મળી આવ્યા હતા મનુષ્યનો પ્રથમ પુરાવો સાઠ કરોડ વર્ષ પહેલાં મળ્યો હતો પ્રોફેસરે પ્રોફેસર બોક કહે છે કે જ્યાં સુધી અમારી જાણકારી છે ત્યાં પૃથ્વી પર માનવીનો સૌપ્રથમ પુરાવો સાઠ કરોડ વર્ષ પહેલાંનો છે આ હિસ્સામાં જોઈએ તો ગુફા પૃથ્વી પર માનવીના આગળ પહેલાંની છે શોધકર્તાઓની ટીમમાં ઓસ્ટ્રેલિયાના ઉપરાંત અમેરિકન અને જાપાનના વિજ્ઞાનીઓ પણ સામેલ છે તેમની શોધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ સામેલ કરાય છે કઈ ખાસ એ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ કરાવેલી છે જય રણછોડ માખણછોડ શનિવારે રથયાત્રા નીકળશે કેટલા મી ખાસ કરીએ શનિવારે એકસો એકતાલીસમી રથયાત્રા છે કેટલા મી એકસોને એકતાલીસનું મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વિધિ તેમના કરવામાં આવશે ખાસ કરી અમદાવાદમાં કેટલા મી રથયાત્રા છે એકસો ને એકતાલીસમી કોણ ઉદ્ઘાટન કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરશે શનિવારે મંગળ આરતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે કોણ અમિત શાહ પણ તેમાં ઉપસ્થિત રહેશે ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો જાંબુના પ્રસાદ આપવામાં આવશે ગુરુવારે ગર્ભગૃહમાં પ્રવેશ નેત્રોત્સવ વિધિ છે શુક્રવારે સોના વેશના દર્શન રથોની પ્રતિષ્ઠા વિધિ છે અને શનિવારે સવારે પાંચ અને પિસ્તાલીસ વાગે રત્ન ભગવાનનો પ્રવેશ કરવામાં આવશે અમદાવાદમાં જમલાલપુર સ્થિર જગન્નાથ મંદિરેથી ચૌદમી જુલાઈના રોજ શનિવારે જગન્ના જય રણછોડના માખણચોરના નાદ વચ્ચે એકસો એકતાલીસમી રથયાત્રા નીકળશે ક્યાંથી જમલાલપુરથી સ્થિર ત્યાંથી નીકળશે દેશનો સૌથી મોટો ટેક્સટાઇલ માર્કેટ હેપી બેન્ચમાર્કના નિર્માણનો પ્રારંભ સુરતના કાપડના ઉદ્યોગને હેપી હોમની ભેટ આપવામાં આવેલી છે વેપારીઓએ ઓફિસ દુકાન અને ગોડાઉન અલગ અલગ રાખવાની નહીં પણ પડે બધું જ એક જ છત હેઠળ મળી રહી છે અને છતાં કાપડ માર્કેટની ધમધમા ત વિસ્તારની નજીકના અંતરે આવેલું છે ગુફા ગુફામાંથી ફસાયેલા બધા જ બાળકો અને કોચને બહાર કાઢવામાં આવેલા છે કેટલા જણા હતા બાર હતા ટોટલ એમાં એક કોચ હતો ને અગિયાર ખેલાડીઓ હતા ગુફામાંથી બાળકોને બહાર કાઢવાના

કલ મિલી નામના શ્વાનનું ઓગણ પચાસ વખત કલોરિંગ કરવામાં આવ્યું છે વિજ્ઞાનીઓએ તેના નામ નાના કદનું રહસ્ય જાણવા માટે કલોરિંગ કરવામાં રહ્યું છે કે માત્ર કેટલા અઠ્યાવીસ ગ્રામ વજન અને ત્રણ પોઈન્ટ આઠ ઇંચ ઊંચાઈની ચિહું આહું આ પ્રજાતિનું મિલીનું રહસ્ય પામમાં સૌથી વધુ વખત કલોરિંગ કરવામાં આવ્યું છે તેમ મિરેકલ મિલીની ફેક ફાઇટ કંઈક છે કે તેમનો જન્મ ક્યારે થયો હતો ડિસેમ્બર બે હજાર અગિયારમાં મેટી ચિયાનું નામનું છે તેમનું છ વર્ષની ઘોડીને કોચમાંથી ક્લોન કરાયેલું ડોલી ક્લોરિનનું બસો સત્યોતેર પ્રયાસોમાંથી ફક્ત જીવનાર જીવનારી એક જ ઘેટી છે નો સવાલ છે પંચાયતી રાજ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે આ સવાલનો જવાબ તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે જવાબ લખી શકો છો તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની ની તમારા સજેશનો લખજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ